हेलो स्टूडेंट, आई एम कीर्तन संघवी. वेलकम यू इन लेक्चर ऑफ JEE. इन लास्ट लेक्चर वी स्टडी अबाउट प्रिपेयर्ड स्टेटमेंट, स्टेटमेंट इंटरफेस एंड स्टेटमेंट मेटाडेटा. इन टुडेज लेक्चर वी लर्न अनदर type of statement, name is a callable statement. अपने statement interface बना, prepared statement interface बना, आज अपने callable statement कौन सा? Statement interface नी अंदर अपने value query नी अंदर आप देता. प्रिपेर्ड स्टेटमेंट इंटरफेस मा अपने क्वेरी मा क्वेश्चन मार्क करता है अने पाछड़ थी वेल्यू आपता कंपाइल टाइम एने चेक करी सकाय. एटला माटे थोड़ो थोड़ो डिफरेंस हतो. अत्यारे आपणे कॉलेबल स्टेटमेंट भणशुं. कॉलेबल स्टेटमेंट शुं छे एने आपणे विगतवार जोईए. कॉलेबल स्टेटमेंट એટલે નામ ઉપરથી ખ્યાલ આવે છે કે કોલ કરાવી શકાય. એક SQL ની અંદર આપણે પ્રોસીજર બનાવતા તો આ પ્રોસીજર ને પ્રોસીજર અને ફંક્શન એવું ભણી ગયા SQL ઓરેકલ ની અંદર. તો આ SQL ઓરેકલ ની અંદર જે આપણે પ્રોસીજર ફંક્શન કે મેથડ ટાઈપ બનાવીએ એને આપણે કોલ કરાવી શકીએ. ओरेकल में आपणे प्रोसीजर फंक्शन जो प्रोग्राम बनायो होय एने डायरेक्टली जावा माथी कॉल करावशे. तो जोईए जस्ट एज अ कनेक्शन ऑब्जेक्ट क्रिएट द स्टेटमेंट एंड प्रिपेयर स्टेटमेंट ऑब्जेक्ट. इट ऑल्सो क्रिएट द कॉलेबल स्टेटमेंट ऑब्जेक्ट विच वुड बी एक्सिक्यूट टू कॉल टू अ डेटाबेस स्टोर्ड प्रोसीजर. मैं कीधु एम डेटाबेस में आपणे स्टोर प्रोसीजर जे बनावी होय एने कॉल करावी शके. एनी अंदर त्रण पेरामीटर आवे एटले के आर्ग्युमेंट आवे. थ्री टाइप्स ऑफ पेरामीटर एक्जिस्ट, इन आउट एंड इन आउट. इन पेरामीटर सेना माटे? जेनी वेल्यू आपणे एंटर करावाना होय, क्वेरी थ्रू आपवाना होय त्यां इन पेरामीटर नो यूज थाय. जेनी वेल्यू आपणे जवाबमां जोती होय ए रिटर्न थती होय ए पेरामीटर आउट तरीके यूज थाय. अने इन आउट कम्बाइंडली यूज थाय. वेल्यू आपवाना होय अने रिटर्न पण थवानी होय तो इन आउट पेरामीटर यूज थाय. आ इन आउट नो उपयोग अहीं अगत्यनो छे, समजो. नेक्स्ट स्लाइड मां आपणे इन आउट विशे समजीए डिटेल. इन आउट अने इन आउट पेरामीटर सेना माटे छे? इन पेरामीटर नी वात करीए पहेला तो ए पेरामीटर हुज वेल्यू इज अननोन व्हेन द एसक्यूएल स्टेटमेंट इज क्रिएटेड. प्रिपेर्ड स्टेटमेंट नी जेम ज्यारे वेल्यू खबर न होय यू बाइंड वेल्यू टू इन पेरामीटर विथ द सेट ट्रिपल एक्स मेथड. पण પાછળથી આપણે સેટ એક્સ 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 મેથડથી એની વેલ્યુ આપી દેવાના હોય, એટલે કે વેલ્યુ આપણે કોલ કરાવતી વખતે આ વેલ્યુનો યુઝ કરવાના હોય તો એનો વેરિયેબલનો ઉપયોગ ઇન પેરામીટર તરીકે બતાવવો પડે. એટલે આપણે વેલ્યુ ક્વેરી બનાવતી વખતે ન આપવાની હોય પણ પાછળથી તરત જ વેલ્યુ આપીને કોલ કરાવતી વખતે એનો યુઝ કરવાના હોય તો એને ઇન પેરામીટર, ઇન આર્ગ્યુમેન્ટ તરીકે વેરિયેબલને બતાવવો પડે. સેકન્ડ છે આઉટ પેરામીટર. આઉટ પેરામીટર શેના માટે છે? તો આઉટ પેરામીટર અ પેરામીટર હુઝ વેલ્યુ ઇઝ સપ્લાઈડ બાય ધ એસક્યુએલ સ્ટેટમેન્ટ ઇટ રિટર્ન્સ. જે વેલ્યુ આપણે રિટર્ન થવાની હોય, જે વેલ્યુ આપણે જવાબમાં વેળવવા માંગતા હોય
એનો ઉપયોગ આઉટ પેરામીટર આઉટ આર્ગ્યુમેન્ટ તરીકે કરવાનો રહે અને ઈ આઉટ વડે જે રિટર્ન થતી વેલ્યુ હોય એને આપણે ગેટ એક્સ 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 એટલે કે કોઈ પણ ડેટા ટાઈપ ઇન્ટીજર હોય તો ઇન્ટીજર સ્ટ્રીંગ હોય તો સ્ટ્રીંગ વડે આપણે ગેટ કરશું મેળવશું અને આપણે એને પછી પ્રિન્ટ કરાવશું થર્ડ છે ઇન આઉટ કમ્બાઈન્ડ ઇન આઉટ ભેગું તો શું થાય એ પેરામીટર ધેટ પ્રોવાઈડ બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ વેલ્યુ ઇનપુટ એ આપવાનું હોય અને આઉટપુટ એ મળતું હોય રિટર્ન પણ થતું એટલે તમારે વેલ્યુ આપવાની હોય સેટ એક્સ 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 મેથડ થી અને રિટર્ન થયેલી વેલ્યુ લેવાની હોય ગેટ એક્સ 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 મેથડ થી એટલે કોલેબલ સ્ટેટમેન્ટ માં આપણે ત્રણ પેરામીટર યુઝ કરીએ ઇન આઉટ અને ઇન આઉટ પેરામીટર ઇન વેલ્યુ વેલ્યુ આપવા માટે વેલ્યુ થી કોલ કરાવવા માટે એ વેલ્યુ આપવા માટે સેટ એક્સ 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 મેથડ નો યુઝ થાય અને વેલ્યુ રિટર્ન થાય જે જવાબમાં આપણે જોતી હોય એ ફેચ કરવા માટે ગેટ એક્સ 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 મેથડ નો યુઝ થાય રિમાઇન્ડર કે એક્સ 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 અહીંયા ડેટા ટાઈપ છે ઇન્ટીજર સ્ટ્રીંગ નંબર જે કંઈ પણ હોય એ અને ઇન આઉટ વેલ્યુ આપવા માટે પણ અને રિટર્ન કરતી વખતે ફેચ કરવા માટે સેમ ઉપરની જેમ કે વેલ્યુ તમે સેટ કરો એટલે સેટ એક્સ 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 મેથડ થી અને રિટર્ન થાય વેલ્યુ ફેચ કરવા માટે ગેટ એક્સ 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 મેથડ થી આ બધું આપણે પ્રોગ્રામમાં જોશું એટલે તમને ખ્યાલ આવશે પ્રોસિજર જે ઓરેકલમાં બનાવેલી છે એ ઓરેકલમાં પ્રોસિજર જે બનાવેલી છે એને ફેચ કરવા માટે કનેક્શન ડોટ પ્રિપેર કોલ મેથડ નો યુઝ કરવો પડે પ્રોગ્રામમાં પણ આ મેથડ નો યુઝ કરશું આપણે કરવો જ પડે બરાબર પ્રિપેર કોલ મેથડ થી આપણે પ્રોસિજર ને કોલ કરાવી શકાય છે આવાની અંદર બરાબર હવે આપણે એક પ્રોસિજર બનાવેલી છે ઓરેકલ ની અંદર ખાસ ધ્યાનથી જો એક એક શબ્દ સમજો તમને થોડું રિપીટ કરાવી દઉં પ્રોસિજર આપણે ઓરેકલ ની અંદર એસક્યુએલ ની અંદર બનાવેલી છે ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજર કાં તો પ્રોસિજર ક્રિએટ કરવાની અને કાં તો એને રિપ્લેસ કરવાની એટલે ક્રિએટ એટલે જો ન બનેલી હોય તો ક્રિએટ થાય અને બનેલી હોય તો રિપ્લેસ થાય પ્રોસિજર નું નામ છે સો રેકોર્ડ એસ એચ ઓ ડબલ્યુ આર ઈ સી એટલે સો રેકોર્ડ નામની પ્રોસિજર જો ન બનેલી હોય તો ક્રિએટ થાય અને બનેલી હોય તો રિપ્લેસ થાય હવે અહીંયા ચાર વેરિયેબલ છે ઇઝ રોલ નંબર ઓએસ નેમ ઓએમ વન અને ઓએમ ટુ એટલે રોલ નંબર નેમ માર્ક વન અને માર્ક ટુ બધાના ડેટા ટાઈપ આપેલા છે નંબર છે અહીંયા નંબર અને સ્ટ્રીંગ છે ત્યાં વેર કેર ટુ ઇઝ વધારાના ચાર વેરિયેબલ ક્રિએટ કરેલા છે ટેમ્પરરી એસઆર નંબર એનો ડેટા ટાઈપ નંબર પછી ટેમ્પરરી એસ નેમ એનો ડેટા ટાઈપ વેર કેર નેમ છે અને ટેમ્પરરી એમ વન માર્ક વન અને ટેમ્પરરી એમ ટુ જેનો ડેટા ટાઈપ નંબર છે ફરીવાર ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજર જો પ્રોસિજર ન બનેલી હોય તો ક્રિએટ થાય અને બનેલી હોય તો રિપ્લેસ થાય સો રેકોર્ડ નામની નવી પ્રોસિજર બને બિગિન પાર્ટ જ્યાંથી આપણે મેઇન લોજિક સ્ટાર્ટ કરશું સિલેક્ટ એસઆર નંબર એસ નેમ એમ વન અને એમ ટુ જે વેલ્યુ ફેચ થાય એસઆર નંબર એસ નેમ એમ વન અને એમ ટુ એ વારાફરતી શેમાં સ્ટોર થશે તો ટેમ્પરરી એસઆર નંબર ટેમ્પરરી એસ નેમ ટેમ્પરરી એમ વન અને ટેમ્પરરી એમ ટુ ફ્રોમ માર્ક ટેબલ માંથી વેલ્યુ એસઆર નંબર એસ નેમ એમ વન એમ ટુ ફેચ કરીને ટેમ્પરરી એસઆર નંબર ટેમ્પરરી એસ નેમ ટેમ્પરરી એમ વન અને ટેમ્પરરી એમ ટુ માં સ્ટોર કરશે કન્ડિશન શું છે વેર એસઆર નંબર ઇક્વલ ટુ ઇઝ રોલ નંબર જે રોલ નંબર જાવામાંથી આપણે વેલ્યુ આપશું એ ઇઝ રોલ નંબર માં આવશે ઇઝ રોલ નંબર વાળી વેલ્યુ એસઆર રોલ નંબર ચેક કરશે એસઆર રોલ નંબર માની લો કે વેલ્યુ 1 આવશે હમણાં આપણે જાવાનો પ્રોગ્રામ જોઈએ માની લો કે વેલ્યુ 1 આવે
एसआर नंबर इक्वल टू वन, तो जेनो रोल नंबर वन होय एनो रोल नंबर नेम मार्क वन मार्क टू आ चार वेरिएबल मां स्टोर થશે। रोल नंबर तो जावा माथी सेंड થવાનો છે પ્રોસિજર માં, અને એનું નામ જે આવે ઈ ઓએસ નેમ ઓએમ1 એટલે માર્ક 1 માં અને ઓએમ2 માર્ક 2 માં સેટ થશે બરાબર। બીજું ખાસ એ જોવાનું કે ઓએસ નેમ ઓએમ1 અને ઓએમ2 ઈ ત્યાં આપણે વેરિયેબલ માં આઉટ લખેલું છે અને અહીંયા આપણે ઇન લખવાનું છે, વેલ્યુ ત્યાંથી પાસ થઈને આવશે। परिवार ध्यान रखो, क्रिएट और रिप्लेस प्रोसीजर सोरे होय, प्रोसीजर क्रिएट થશે નવી બનેલી હોય તો રિપ્લેસ થઈ જાય, પ્રોસીજર નું નામ છે સો રેકોર્ડ, ઈજ રોલ નંબર જાવા માંથી પાસ થઈને આવશે, ઓએસ નેમ ઓએમ1 અને ઓએમ2 વેલ્યુ રિટર્ન થશે, નવા ચાર વેરિયેબલ ની જરૂર પડશે એટલે ક્રિએટ કરેલા છે ટેમ્પરરી એસઆર નંબર ટેમ્પરરી એસ નેમ વેર ટેમ્પરરી એમ1 અને ટેમ્પરરી એમ2। હવે ઈ એસઆર નંબર અહીંયા રોલ નંબર 1 જે સેન્ડ થઈને આવે એટલે કે જેનો રોલ નંબર 1 હોય કે માર્ક ટેબલ માંથી एसआर नेम एस नेम एम1 एम2 टेम्पररी एसआर नंबर एस नेम एम1 एम2 માં સ્ટોર, નામ આમાં સ્ટોર થાય, માર્ક આમાં સ્ટોર થાય। હવે જવાનો પ્રોગ્રામ જોઈએ, પેકેજ ઇમ્પોર્ટ કર્યા જે આપણે આગળ લખીએ છે, મેઇન મેથડ કનેક્શન ઓબ્જેક્ટ एसआर नंबर ની જરૂર પડશે ઇન્ટીજર વેરિયેબલ વેલ્યુ પાસ કરવા માટે, એ લીધેલો ટ્રાય બ્લોક ની અંદર કનેક્શન ટ્રાય કરશો, ક્લાસ ડોટ ફોર નેમ સન ડોટ જેડીબીસી ઓડીબીસી જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવ, ડ્રાઈવર મેચ કરશો જાવા ના જેડીબીસી અને એક્સેસ ના ઓડીબીસી ડ્રાઈવ જે આપણે ડ્રાઈવર મેચ કરાવશો, પછી JDBC ODBC માય DSN બ્રિજ બનાવેલો હશે, સ્પોટ ટાઈગર, સ્પોટ અને ટાઈગર શું છે જે આપણે આગળ ક્યાંય પ્રોગ્રામ માં યુઝ નથી કર્યો, આપણે ઓરેકલ સાથે કનેક્ટિવિટી કરી છે એટલે ઓરેકલ નો પાસવર્ડ અહીંયા લખવાનો, મારા ઓરેકલ નો પાસવર્ડ સ્પોટ ટાઈગર છે તો મારે એ લખવું પડે, તમારે જે હોય એ તમારે ત્યાં મેન્શન કરવું પડે બરાબર। હવે નેક્સ્ટ, ઈજ રોલ નંબર માં વેલ્યુ મેં સ્ટેટિક વેલ્યુ લઈ લીધેલી છે અત્યારે 41, પ્રિપેર કોલ થી આપણે કોલ કરાવવાનું આગળ આપણે કીધું હતું, સો રેકોર્ડ પ્રોસીજર નું નામ છે, પ્રિપેર કોલ થી કોલ થાય જોઈ લો, સો રેકોર્ડ નામની પ્રોસીજર છે બરાબર। હવે ચાર ક્વેશ્ચન માર્ક, રોલ નંબર આપણે અહીંથી આપશું, એનું નામ અને બે માર્ક સબ્જેક્ટ ના એ રિટર્ન કરશે, એટલે જો સેટ ઇન્ટીજર આપણે કીધું તો આગળ સેટ એક્સ 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 મેથડ નો યુઝ થાય, વન ઇજ રોલ નંબર પહેલી આર્ગ્યુમેન્ટ પહેલા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું આવ્યું 41 બરાબર, અહીંયા શું આવ્યું સો રેકોર્ડ કોલ થયું, પહેલી આર્ગ્યુમેન્ટ પાસ થઈ, બાકીની ત્રણ વેલ્યુ રિટર્ન થશે, પાસ કરી એટલે શું પાસ કર્યું 4 ટાઈમ્સ 1 અથવા તો ચલો 1 રાખીએ આપણે, રોલ નંબર શું પાસ થયો 1 બરાબર, જો ઇઝ રોલ નંબર ઇક્વલ ટુ 1, ઇઝ રોલ નંબર ઇક્વલ ટુ 1 જે સેટ કરેલ છે, સો રેકોર્ડ કોલ થયું, પાસ શું થયું પહેલી આર્ગ્યુમેન્ટ ઇઝ રોલ નંબર ની વેલ્યુ 1 ત્યાં પાસ થઈ 1 એટલે એ જ રોલ નંબર ની વેલ્યુ શું આવી 1, એ કોને મળે એસઆર નંબર 1 માર્ક ટેબલ માં
તેનો રોલ નંબર 1 હોય, એનો રોલ નંબર નેમ M1 M2 ટેમ્પરરી SR નંબર SNAME M1 અને M2 માં સ્ટોર, અને જે ટેમ્પરરી SNAME ની વેલ્યુ OSNAME OM1 અને OM2 માં સ્ટોર થાય. OSNAME OM1 અને OM2 ની વેલ્યુ આપણે આઉટ તરીકે લખેલી છે. પહેલી લાઈનમાં જો OSNAME આઉટ, OM1 આઉટ, OM2 આઉટ, ત્રણેય વેલ્યુ રિટર્ન થાય, આઉટ લખેલી છે એટલે રિટર્ન થાય વેલ્યુ. બરાબર, એ અહીંયા એનો ડેટા ટાઈપ બરાબર. અહીંયા આપણે ST રજીસ્ટર ચોથી આર્ગ્યુમેન્ટ પ્રિન્ટિંગ, એટલે રિટર્ન થાય બીજી વેલ્યુ, જે રિટર્ન નામ થશે એટલે એ વેરકેર છે, ત્રીજી માર્ક 1 એટલે ઇન્ટીજર છે, અને પછી માર્ક 2 એટલે એ ઇન્ટીજર છે. બરાબર, એટલે એ બીજી આર્ગ્યુમેન્ટ જે છે એ એસ નેમ માં સ્ટોર થશે, બીજી આર્ગ્યુમેન્ટ છે એ M1 માં, ચોથી આર્ગ્યુમેન્ટ છે એ M2 માં સ્ટોર થશે, અને એ ચારે ચાર વેલ્યુ આપણે નીચે પ્રિન્ટ કરાવેલી છે. ઇઝ રોલ નંબર જેનો 1 હોય એનું નામ, બે સબ્જેક્ટ ના માર્ક એ અહીંયા પ્રિન્ટ કરશે. કોલેબલ સ્ટેટમેન્ટ એટલે પરિવાર, રિપીટ કરીએ આપણે કે પ્રોસીજર ફંક્શન ને કોલ કરાવવા માટે કોલેબલ સ્ટેટમેન્ટ નો ઉપયોગ